અસલામ આલેકુમ. જનાબ બાબુભાઈ સુપારીવાલા ગર્લ્સ પ્રાઇમરી સ્કૂલ ધોરણ 2 ઓનલાઈન એજ્યુકેશનમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે. આજે તારીખ 17/12/2020, વાર ગુરુવાર, અને આપણો વિષય છે ગણિત. ગણિતમાં પ્રકરણ 8, દશક અને એકમ. અને આ પ્રકરણમાં આજે આપણે કરીશું ખાલી જગ્યા પૂરો. ગયા તાસમાં આપણે સ્વાધ્યાયપોથીમાં થોડું લેસન કર્યું હતું, બરાબર ને? પણ આજના આ તાસમાં આપણે ખાલી જગ્યા પૂરો એ લેસન નોટમાં કરવાનું છે. ચલો બાળમિત્રો, સ્ક્રીન ઉપર ધ્યાન આપો. નંબર 1, 20 + 7 = ખાલી જગ્યા. આપણે આ રીતની ખાલી જગ્યાઓ શીખી ગયા છીએ ને, તો 20 + 7 = ખાલી જગ્યા. તો આપણો જવાબ શું આવશે? 27. બગડ સાતળ 27. આપણો જવાબ શું આવશે? બગડ સાતળ 27. ચલો આગળ જોઈએ. નંબર 2, 10 + 16. 10 + 16. હવે અહીંયા 10 આપી દીધેલા છે, પછી વત્તા પછી ખાલી જગ્યા, અને આપણો જવાબ એટલે કે સંખ્યા છે 1 + 6 = 16. તો તમને આગળ સમજાવેલું કે જો આ રીતની ખાલી જગ્યા પૂછાય તો આપણે ધ્યાન રાખવાનું એકમ અને દશકના અંકની સ્થાન કિંમત લખવાની. અહીંયા 10 લખાઈ ગયા એટલે 1 દશકમાં છે, તો એનો જવાબ લખેલો છે. તો હવે આપણે એકમમાં કેટલા છે? 6, તો એનો જવાબ લખવાનો છે. તો 6ની સ્થાન કિંમત કેટલી આવશે? 6. 10 + 6 = 16. નંબર 3, ખાલી જગ્યા 5 = 35. 5 + 35. તો 5 લખેલા છે, તો 5 + 35 = 5 એ એકમ સ્થાનમાં છે, તો અહીંયા 5 આપેલા છે. અને દશકના સ્થાનમાં કેટલા છે? 3, તો એની ખાલી જગ્યા ખાલી આપેલી છે. તો આપણે દશકના અંકની સ્થાન કિંમત લખવાની છે, તો આપણે દશકના અંકની સ્થાન કિંમત કેટલી લખીશું? 3 ની 30, બરાબર ને? 30 + 5 = 35. 30 + 5 = 35. નંબર 4, 40 + 8 = ખાલી જગ્યા. એકમનો અંક કયો આવશે? 8. વત્તા અહીંયા આગળ શું લખેલા છે? 40. 40 આપેલા છે, તો દશકનો અંક કયો આવશે? 4. કયો આવશે? 4. તો આપણો જવાબ આવશે 64/48. કેટલો જવાબ આવશે? 64/48. 40 + 8 = 48. નંબર 5, હવે તમને બરાબર સમજ પડી ગઈ છે ને બાળકો? તો ફટાફટ જવાબ આપજો. 80 + 9. 80 + 9 = ખાલી જગ્યા. તો શું જવાબ આવશે? 88 + 89. શું જવાબ આવશે? 88 + 89 જવાબ આવશે, બરાબર ને? ચલો નંબર 6, ખાલી જગ્યા 96. અહીંયા 2 ખાલી જગ્યા આપેલી છે. આપણો અહીંયા સંખ્યા કઈ આપેલી છે? 96, અને એની માટે 2 ખાલી જગ્યા આપેલી છે. તો 96માં એકમમાં કેટલા? 6, અને દશકમાં 9. તો પહેલાં આપણે દશકના અંકની સ્થાન કિંમત લખીશું. દશકમાં કેટલા છે? 9. તો એની સ્થાન કિંમત કેટલી થશે? 90. કેટલી થશે? 90. અને એકમમાં કેટલા આપેલા છે? 6. તો 6ની સ્થાન કિંમત કેટલી થશે? 6, બરાબર ને? તો આપણે આખી ખાલી જગ્યા શું બની? 90 + 6 = 96.
શું ખાલી જગ્યા બની? 90 વત્તા 6 બરાબર 96. ચલો નંબર 7, 60 વત્તા 6 બરાબર ખાલી જગ્યા. 60 વત્તા 6 બરાબર ખાલી જગ્યા 60. 6 ગણે મીંડે 60, તો 60માં દશકનું 6 અને અહીંયા પણ 6, તો 6 અને 6 એકમમાં પણ 6 અને દશકમાં પણ 6, તો કેટલા થશે? 2 6 66. કેટલા થશે? 2 6 66. 60 વત્તા 6 બરાબર 66. સમજ પડી? ચલો નંબર 8, 40 વત્તા ખાલી જગ્યા બરાબર 43. 40 વત્તા ખાલી જગ્યા બરાબર 43, તો જવાબમાં શું આવશે? 3. શું આવશે? 3. 40 વત્તા 3 બરાબર 43. નંબર 9, ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 92. તો પહેલી ખાલી જગ્યામાં શું આવશે? 90 વત્તા, બીજી ખાલી જગ્યામાં 2. 90 વત્તા 2 બરાબર 92. 90 વત્તા 2 બરાબર 92. નંબર 10, 30 વત્તા ખાલી જગ્યા બરાબર 32. હવે એક અંકની સ્થાન કિંમત આપી દીધેલી છે, એકમાં ખાલી જગ્યા છે, તો 30 વત્તા ખાલી જગ્યા બરાબર 32, તો આપણે જવાબમાં શું લખીશું? 2. શું લખીશું? 2. 30 વત્તા 2 બરાબર 32. સમજ પડી? ચલો નંબર 11, ખાલી જગ્યા વત્તા 4 બરાબર 54. ખાલી જગ્યા વત્તા 4 બરાબર 54, તો ખાલી જગ્યામાં શું આવશે? 50. શું આવશે? 50. 50 વત્તા 4 બરાબર 54. નંબર 12, 70 વત્તા 8 બરાબર ખાલી જગ્યા. 70 વત્તા 8 બરાબર ખાલી જગ્યા, તો જવાબમાં કઈ સંખ્યા આવશે? 7 8 78. શું જવાબ આવશે? 7 8 78. 70 વત્તા 8 બરાબર 78. ચલો એકવાર ફરીથી આપણે બધી ખાલી જગ્યા નું વાંચન કરી લઈએ. નંબર 1, 20 વત્તા 7 બરાબર ખાલી જગ્યા. આપણો જવાબ આવશે 27. 20 વત્તા 7 બરાબર 27. નંબર 2, 10 વત્તા ખાલી જગ્યા બરાબર 16, તો આપણે જવાબમાં લખીશું 6. 10 વત્તા 6 બરાબર 16. નંબર 3, ખાલી જગ્યા વત્તા 5 બરાબર 35, તો આપણે જવાબમાં લખીશું 30. 30 વત્તા 5 બરાબર 35. નંબર 4, 40 વત્તા 8 બરાબર ખાલી જગ્યા, આપણે જવાબમાં લખીશું 48. 40 વત્તા 8 બરાબર 48. નંબર 5, 80 વત્તા 9 બરાબર ખાલી જગ્યા, જવાબમાં આવશે 88 90 89. 80 વત્તા 9 બરાબર 89. નંબર 6, ખાલી જગ્યા વત્તા ખાલી જગ્યા બરાબર 96, તો પહેલી ખાલી જગ્યામાં લખીશું આપણે 90 અને બીજીમાં લખીશું 6. 90 વત્તા 6 બરાબર 96. નંબર 7, 60 વત્તા 6 બરાબર ખાલી જગ્યા, તો જવાબમાં લખીશું 2 6 66. 60 વત્તા 6 બરાબર 66. નંબર 8, 40 વત્તા ખાલી જગ્યા બરાબર 43,
તો આપણે જવાબમાં લખીશું 3. 40 + 3 બરાબર 43. નંબર 9, ખાલી જગ્યા બરાબર 92. તો પહેલી ખાલી જગ્યામાં આપણે લખીશું 90 અને બીજી ખાલી જગ્યામાં આપણે લખીશું 2. 90 + 2 બરાબર 92. નંબર 10, 30 + ખાલી જગ્યા બરાબર 32. તો આપણે ખાલી જગ્યામાં લખીશું 2. 30 + 2 બરાબર 32. નંબર 11, 4 + ખાલી જગ્યા બરાબર 54. આપણે જવાબમાં લખીશું 50. 50 + 4 બરાબર 54. નંબર 12, 70 + 8 બરાબર ખાલી જગ્યા. તો આપણે જવાબમાં શું લખીશું? 7 + 8 = 78. 70 + 8 બરાબર 78. તો બાળ મિત્રો, તમને આ ખાલી જગ્યામાં સમજ પડી ને? તમારે આ બધી જ ખાલી જગ્યા ગણિતની ખાનાવાળી નોટમાં 2 વાર સારા અક્ષરે લખવાની રહેશે. ખાલી જગ્યા લખતા પહેલાં આજની તારીખ વાર લખજો, નવા પાના પર પ્રકરણનું નામ લખજો, સૂચના લખવાની ખાલી જગ્યા પૂરો અને ત્યારબાદ આ લેસન તમારે 2 વાર લખવાનું છે. થેન્ક યુ.